ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ બી ભાગ એક ચેપ્ટર 7 જગ અને મગ. બાળકો, આ ચેપ્ટરમાં આપણે પ્રવાહીના માપન વિશે થોડો પ્રાથમિક અભ્યાસ કરીશું. પ્રવાહી પદાર્થ એટલે શું? તો કે પ્રવાહી પદાર્થ એટલે તરલ પદાર્થ જે વહેવાનો ગુણ ધરાવે છે, જેને ચોક્કસ આકાર હોતો નથી. જેમ કે પાણી, દૂધ, ઓઇલ, કેરોસીન, પેટ્રોલ, શરબત વગેરે આ પ્રવાહી પદાર્થના ઉદાહરણો છે. તો આ માટે અહીં પ્રથમ શબ્દ સમજીએ ગુંજાસ. ગુંજાસ એટલે શું? જે તે વાસણ વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાસ કહે છે. ગુંજાસનો મોટો એકમ લીટર છે. જેમ કે કોઈ ડોલમાં જેટલું પાણી ભરેલું હોય તો તે એ ડોલની ગુંજાસ કહેવાય છે. અહીં ડોલમાં પાણી, દૂધ, તેલ, ઘી, પેટ્રોલ વગેરેનું માપન કરવા માટેનો એકમ તે લીટર હોય છે. એટલે કે અહીં પાણી તે લીટરમાં, દૂધ મિલીલીટર અથવા લીટરમાં, તેલ ઘી લીટરમાં, ટેન્કરમાં રહેલું પેટ્રોલ લીટર એકમમાં માપન થાય છે. ગુંજાસનો નાનો એકમ મિલીલીટર છે, જેને ટૂંકમાં મિલી કહેવાય. ઉદાહરણ તરીકે બેબીનું દૂધ તે 100 મિલીલીટર, 200 મિલીલીટર એ મુજબ, તેમજ કફ સિરપ તે પણ મિલીલીટર એકમમાં હોય છે. જ્યારે સોફ્ટ ડ્રિંક, કેચઅપ, ઇન્જેક્શનમાં દવા આ બધી વસ્તુઓનું માપન તે મિલીલીટર એકમમાં થાય છે. અહીં 1 લીટર એટલે 1000 મિલીલીટર અથવા 1000 મિલીલીટર એટલે 1 લીટર. અહીં મિલીલીટરના ટૂંકમાં નામ મિલીને જો અંગ્રેજીમાં ટૂંકમાં લખવું હોય તો આપણે તેને ml તરીકે પણ દર્શાવીએ છીએ. અહીં નીચે પ્રવાહી માપનના સાધનોના થોડા ચિત્રો દર્શાવેલા છે. બાળકો, તમે આ પ્રકારના સાધનો જોયા જ હશે, જેમ કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ, ઓઇલના માપન દરમિયાન કેરોસીન, ડીઝલના માપન વખતે, ખરું બાળકો? તેમજ તમે દૂધવાળા પાસે આ પ્રકારના સાધનોનો પણ ઉપયોગ થતા જોયો હશે. આ સાધન વડે દૂધનું માપન કરી દૂધવાળા આપણને દૂધ આપે છે, ખરું બાળકો? તો ચાલો બાળકો, આ માહિતી આધારિત આ ચેપ્ટરના પ્રશ્નો સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. તો શરૂ કરીએ પ્રશ્ન 1થી. પ્રશ્ન 1, નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં વધુ પ્રવાહી સમાઈ શકે તેના માટે રાઇટની નિશાની અને ઓછું પ્રવાહી સમાવી શકે તેના માટે ક્રોસ કરો. તો અહીં નીચે આપેલા ચિત્રોમાં જે પાત્રમાં, જે વાસણમાં વધુ પ્રવાહી સમાવી શકાય તે પાત્રની બાજુમાં આવેલા બોક્સમાં રાઇટની નિશાની, ખરાની નિશાની અને જેમાં ઓછો પ્રવાહી સમાવી શકે તેમાં ક્રોસ ચોકડીની નિશાની કરવાની છે. જેમ કે અહીં આ પહેલું ચિત્ર જોઈએ તો તેમાં એક ગ્લાસ અને એક કપ છે. તો બાળકો વિચારો, જોઈ આ બંને પાત્ર વાસણમાંથી કેમાં પ્રવાહી વધુ સમાવી શકાય? હા, અહીં ગ્લાસમાં કપ કરતાં વધુ પ્રવાહી સમાવી શકાય. આથી અહીં ગ્લાસમાં આપણે ખરાની નિશાની, રાઇટની નિશાની કરીશું, જ્યારે કપમાં આપણે અહીં ક્રોસની નિશાની કરીશું. જેમ કે અહીં ડોલ અને ટબલર છે, તો આપણે જાણીએ છીએ કે ટબલર કરતાં ડોલમાં પ્રવાહી વધુ સમાવી શકાય. આથી અહીં ડોલમાં રાઇટની નિશાની, જ્યારે અહીં ટબલરમાં ક્રોસની નિશાની કરીશું. આ મુજબ અહીં જગ અને પિચકારીના ચિત્રો છે. આપણે જાણીએ છીએ કે પિચકારી કરતાં જગમાં વધુ પ્રવાહી સમાવી શકાય. આથી અહીં રાઇટની નિશાની, જ્યારે અહીં ક્રોસ કરીશું. અહીં આ બંને બોટલોમાંથી આ બોટલમાં વધુ પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં ખરાની, રાઇટની નિશાની, જ્યારે અહીં ક્રોસની નિશાની કરીશું. એ જ રીતના આ બંને પાત્રમાંથી બોટલમાં આ પાત્ર કરતાં ઓછું પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં ક્રોસની નિશાની, જ્યારે અહીં વધુ પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં રાઇટની નિશાની કરીશું. અહીં મટકું અને જગ
આ બંનેમાં આપણે જાણીએ છીએ કે આ જગ કરતાં મટકામાં વધુ પ્રવાહી સમાવી શકાય. આથી અહીં મટકામાં રાઇટની નિશાની, જ્યારે જગમાં અહીં ક્રોસની નિશાની કરીશું. આ બંને ચિત્રોમાંથી આપણે જાણીએ છીએ કે અહીં આ વાટકા કરતાં આ કોથળીમાં વધુ દૂધ હોઈ શકે. આથી અહીં રાઇટની નિશાની, જ્યારે અહીં ક્રોસની નિશાની. આ મુજબ અહીં આ બંને બોટલોમાંથી અહીં આ બોટલ મોટી બોટલમાં વધુ પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં રાઇટની નિશાની, જ્યારે અહીં ક્રોસની નિશાની કરીશું. એ જ રીતના અહીં આ ઇંકપોટ અને આ ડ્રોપરમાંથી ડ્રોપર કરતાં અહીં આ પોટમાં વધુ પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં રાઇટની નિશાની, જ્યારે અહીં ક્રોસની નિશાની કરીશું. આ મુજબ અહીં આ બંને બોટલોમાં પણ આપણે જાણીએ છીએ કે આ બોટલના સરખામણીએ આ બોટલમાં વધુ પ્રવાહી સમાઈ શકાતું હોવાથી અહીં રાઇટની નિશાની, જ્યારે અહીં ક્રોસની નિશાની કરીશું. પ્રશ્ન 2. નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં સૌથી વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે રાઇટ અને સૌથી ઓછો પ્રવાહી સમાવી શકે તેના માટે ક્રોસ કરો. તો બાળકો, અહીં આ પ્રશ્નમાં ત્રણ પાત્ર, ત્રણ વાસણો આપેલ છે. આ ત્રણેય વાસણોમાંથી જેમાં સૌથી વધુ પ્રવાહી સમાવી શકાય તેમાં અહીં રાઇટની નિશાની, અને જેમાં સૌથી ઓછો પ્રવાહી સમાવી શકાય તેમાં આ ક્રોસની નિશાની કરવાની રહેશે. જેમ કે અહીં આ પ્રથમ ચિત્રોમાં જોઈએ તો અહીં ડોલ, અહીં મગ અને અહીં આ જગ, આ ત્રણ પાત્રોમાંથી આપણે જાણીએ છીએ કે ડોલમાં સૌથી વધુ પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં આપણે રાઇટની નિશાની કરીશું. જ્યારે આ મગમાં આ ત્રણેય પાત્રની સરખામણીમાં અહીં આ પાત્રમાં સૌથી ઓછું પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં આપણે ક્રોસની નિશાની કરીશું. આ મુજબ જ અહીં આ ત્રણ પાત્રમાંથી આપણે જાણીએ છીએ કે અહીં આ પાત્રમાં આ બંનેની સરખામણીએ વધુ પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં રાઇટની નિશાની કરીશું. જ્યારે અહીં આ પાત્રમાં આ બંનેની સરખામણીએ સૌથી ઓછો પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં ક્રોસની નિશાની કરીશું. અહીં આ ત્રણેય પાત્રમાં આપણે જાણીએ છીએ કે આ ત્રણેય પાત્રોમાંથી સૌથી વધુ પ્રવાહી આ કીટલીમાં સમાવી શકાય. આથી અહીં રાઇટની નિશાની કરીશું. જ્યારે અહીં આ ચમચીમાં આ બંને વાસણ કરતાં ઓછો પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં ક્રોસની નિશાની કરીશું. એ મુજબ અહીં આ ત્રણ વાસણોમાંથી આ બોટલમાં સૌથી ઓછું પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં ક્રોસની નિશાની કરીશું. જ્યારે આ ટાંકીમાં આ બંને વાસણની સરખામણીમાં વધુ પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં રાઇટની નિશાની કરીશું. અહીં આપણે આ ત્રણ વાસણો જોઈએ તો આપણે જાણીએ છીએ કે આ તપેલીમાં આ બંને વાસણ કરતાં વધુ પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં રાઇટની નિશાની કરીશું. જ્યારે અહીં આ રકાબીમાં, આ ડીશમાં આ બંને પાત્ર, આ બંને વાસણ કરતાં તેની સરખામણીએ ઓછું પ્રવાહી સમાવી શકાતું હોવાથી અહીં આપણે ક્રોસની નિશાની કરીશું. બાળકો, અહીં પ્રશ્ન 2 પૂર્ણ થયો. આ ચેપ્ટરના આગળના પ્રશ્નોનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ, જે જરૂરથી જુઓ. થેન્ક યુ.